શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના સિવિલ ઓડિટોરિયમમાં આજે સમર્થકો સાથે ચર્ચા કરશે. બપોરે 1500 જેટલા સમર્થકોની મળશે. ભગવાન જગન્નાથના દર્શન કરશે. ગઈકાલે કોંગ્રેસની કોર કમિટી સહિતની બેઠકનો દોર યોજાયો હતો. ત્યાં શંકરસિંહે જણાવ્યું હતું કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ આ સમર્થકો સાથેની ચર્ચા એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હોય તેવું માનવામાં આવે છે. આજ મામલે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે. મેહુલ, શું કહેશો? જે રીતે શંકરસિંહ વાઘેલાએ તેમના સમર્થકો સાથે બેઠક કરી હતી, ત્યારબાદ શક્તિ પ્રદર્શન પણ યોજવામાં આવવાનું છે, શું છે વધુ જાણકારી? ચોક્કસથી જીવ ખાતરને વાત કરીએ તો શંકરસિંહ બાપુએ છેલ્લે જયારે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં કહ્યું હતું કે 24મી તારીખે સિવિલ ઓડિટોરિયમ ગાંધીનગર ખાતે તેમના સમર્થકોને સાથે તેઓ એક સંમેલન જેવું કરશે. શક્તિ પ્રદર્શન કહી શકાય છે. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તેમની કોંગ્રેસ પક્ષની જે નારાજગી છે અને સંગઠનને લઈને જે કેટલાક કામ થવા જોઈએ તે નથી થતા તેવું પણ તેમણે ઉમેર્યું હતું. અને આ તમામ બાબતોને લઈને તેમના જે સમર્થકો સાથે આજે ચર્ચા કરશે અને આગળની રણનીતિ શું કરવી તેને લઈને આમાં ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા છે દિલ્હીમાં પણ અહેમદ પટેલ સાથે મુલાકાત કરીને આવે છે અને વધુ એક વખત દિલ્હી પણ જવાના છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સાથે પણ તેમની મુલાકાત થઈ શકે છે. ત્યારે હવે હાલના તબક્કામાં કોઈ નિર્ણય ન લેવાય તેવું પણ બની શકે છે. પરંતુ જે સમગ્ર બાબત છે, જે ઉમેદવારોને નક્કી કરવાની જે બાબત છે અને સંગઠનની જે પ્રક્રિયાની બાબત છે, તેમાં હવે બાપુ કઈ રીતે આગળ વધે છે તે જોવું રહેશે. મેહુલ, આભાર તમામ જાણકારી બદલ. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આજે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસ પક્ષના સભ્યો પણ ઉપસ્થિત રહેશે અને દર્શનનો લાભ લેશે. બાપુ સાથે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ભગવાનના દર્શન કરશે. કોંગ્રેસ વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીના દર્શન કરીને આગામી ચૂંટણીમાં સારા પ્રદર્શનની કામના કરશે.